નમસ્કાર દોસ્તો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં હું આપનો દોસ્ત રજની તમારું સ્વાગત કરું છું ગુજરાતી ભાષાના વ્યાકરણની આપણે એક સફર ખેડવી છે તો સાંભળો કવિશ્રી ઉમાર જોશી એમ કહે છે સદા ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી સદા સૌમ્ય શ્રી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી આ આપણને સૌને પ્રાપ્ત થયેલી માતૃભાષા કેવી છે એને સમજવા માટે એને જાણવા માટે વિશેષપણે જાણવા માટે અને પરીક્ષાની અંદર આપણે સારા એવા માર્ક્સ લાવવા માટે એક પ્રયાસના ભાગરૂપે ગુજરાતી ભાષાનું વ્યાકરણ કેવું છે એને આપણે જોવું પડશે તો જોવા માટેની જે આખી એક વ્યવસ્થા છે એ આપણી પાસે જ છે અને એ વ્યવસ્થા લઈને જ હું તમારી રાહ જોઈને ઊભો છું કે તમે ક્યારે આવો છો તમે જ્યારે આવો છો ત્યારે બસ એ જ ક્ષણે હું તમને ગુજરાતી ભાષાનું વ્યાકરણ છે ને એનું આકંઠ પાન કરાવવા તૈયાર છું હા દોસ્તો તમારા માટે જ ગુજરાતી ભાષાનું જે કંઈ વ્યાકરણ છે એ તૈયાર કરેલું છે એને કઈ રીતે કઈ પદ્ધતિથી જોઈએ તો એ આપણને સરળ પડે આપણને વધારે સારું સમજાય શીરાની જેમ કેમ ગળે ઉતરી જાય એ બધી જ રીતો છે એ આપણે વિકસાવી છે અને વિકસાવેલી રીતો સાથે જ આજે હું તમારી સમક્ષ છું જો તમને ઈચ્છા છે કે મારે ગુજરાતી ભાષાના વ્યાકરણમાં વિહાર કરવો છે તો પછી રાહશાની જુઓ છો હું તો તમારા માટે તૈયાર છું બસ તમે થોડી ઘણી તૈયારી દાખવો બસ મારે તમને છેક પહેલેથી લઈ અને છેલ્લે સુધીનું જે ગુજરાતી વ્યાકરણ છે એને સમજાવવું છે ઘણી સારી રીતે સમજાવવું છે બસ એક મને તક આપો જો તમે તક આપશો તો એ તક હું જતી કરવા જરા પણ રાજી નથી મને ખૂબ આનંદ થશે તમારા સુધી પહોંચવાનો તમે જુઓ મારી પાછળ જે તમને ચિત્ર દેખાય છે ને એ એ એ સા ઘોડાઓ છે એ જ્ઞાનથી સજ્જિત છે ગુજરાતી ભાષાના વ્યાકરણની જે કાંઈ બાબતો છે તેનાથી સજ્જિત છે અને થનગની રહ્યા છે તમારા સુધી પહોંચવા માટે હા એને તમારા સુધી પહોંચી જવું છે અને તમને કહી દેવું છે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ કંઈક આવું છે તો એને એને રોકશો નહીં એ તમારા સુધી પહોંચવા માટે તૈયાર છે અને એ એના બહાને હું પણ તમારા સુધી પહોંચી શકીશ તો ચાલો તમે જો તૈયાર હોવ તો હું પણ તૈયાર છું તમે જોડાઈ શકો છો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં અને આપણે બધા સાથે મળી અને ખૂબ સરસ મજાની આનંદ આપે એવી ગુજરાતી ભાષાની સફર ખેડવી છે જોજો હો પાછા ભૂલાઈ ના જાય તમે આવો એની હું રાહ જોઈને ઊભો રહું છું